વાત કરીએ હિંમતનગરની તો સમગ્ર દેશમાં જ્યારે ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખીને સામાજિક સમરસતા અંતર્ગત ઠેર ઠેર ગોષ્ઠી પણ કરવામાં આવી, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા કામો અને જીવનચરિત્ર વિશે પણ લોકોને સમજાવવામાં આવ્યા. તો શહેરના મધ્યમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. ત્યારે વીએચપી સહિત સમાજના વિવિધ અગ્રણીઓએ પણ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નમસ્તે. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા આયામ દ્વારા આજે પૂજ્ય બાબા સાહેબને પુષ્પાંજલિ પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો. દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાના પ્રણેતા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને એમને જે જીવનમાં આપણને જે બોધ આપ્યો છે એના બોધ લઈ અને સામાજિક સમરસતાનું જે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે એની ગતિ વધે છે. આજે 14 એપ્રિલે પૂજ્ય શ્રીનો જન્મદિવસ નિમિત્તે સામાજિક સમરસતા આયામ દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. સૌના સમાજના બંધુઓને પણ જન્મજયંતિ નિમિત્તે સિવિલ સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી. સાથે સાથે આજરોજ વિચારગોષ્ઠીના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા. સમાજની અંદર સામાજિક સમરસતા ઊભી થાય, બાબા સાહેબે કીધું છે એ પ્રકારે સર્વ લોકો શિક્ષિત બને, સંગઠિત બને અને રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર સૌ જોતરાય અને આપણે સૌ